હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છો? અને યસ, આ મજા આવે એવું જ ચેપ્ટર છે. યસ, રોકડા માર્ક આવે એવું ચેપ્ટર છે. એટલે યસ, એ ચેપ્ટરમાં આપણે યસ જે સમપરિમાણીય પ્રકારના છે દાખલાઓ ગણી રહ્યા છીએ. યસ, આપણે એમાં સ્વાધ્યાય 9.5 જે દાખલા મારે બતાવવાના બાકી છે હું ઝડપથી તમને બતાવી દઉં છું. કે પછી આપણે પ્રકૃતિના ઉદાહરણોને પ્રકૃતિના સ્વાધ્યાય જે આપણા યસ રિડ્યુસ સિલેબસ પ્રમાણે આ વર્ષ પૂરતું એ પહેલા ફિનિશ કરીશું. કે ના, અહીંયા આ વિકલ સમીકરણ ઉકેલ છે. યસ, શરત આપેલી છે એટલે કે વિશિષ્ટ ઉકેલ છે. એક્સ સાઇન સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય બાય એક્સ માઇનસ વાય ડીએક્સ પ્લસ એક્સ ડીવાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. યસ, આના પરથી તમને ખબર પડી જાય કે યસ આ સમપરિમાણે પ્રકારનું છે. એને વિયોજીને ચલમાં રૂપાંતરિત કરવું પડશે એક આદેશ લઈને. ઓકે, ના, એના માટે આપણે ડીવાય બાય ડીએક્સ નો કરતા બનાવવો પડશે. ઓકે, તો યસ અહીંયા માટે એક્સ ડીવાય આખું ડીએક્સ વાળું સ્વચ્છ જમણી બાજુ લઈ જઈએ સૂળ ચિહ્ન. યસ, અહીંયા હું ચિહ્નોની પદોની જતલા બદલી કરી દઉં છું. કારણ કે જમણી બાજુ એટલે માઇનસ અંદરના બદલાઈ જશે. ઓકે, એટલે વાય માઇનસ એક્સ સાઇન સ્ક્વેર વાય બાય એક્સ ડીએક્સ. યસ, અહીંયા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવીએ તો વાય માઇનસ એક્સ સાઇન સ્ક્વેર વાય બાય એક્સ શેપમાં એક્સ. ઓકે, આ વસ્તુ આપણા પાસે આવી ગયું. હવે સ્ટ્રેટ હવે આપણે વાય બાય એક્સ બરાબર વી નો આદેશ લેતા અથવા તો એના બરાબર આ મૂલ્ય લેતા માટે વાય ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ એક્સ બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન કરતા આપણને મળશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ 1 2 3. મિકેનિકલ કામ છે અહીંયા 1 2 અને 3 પરથી ડીવાય બાય ડીએક્સ ની જગ્યા અહીંયા વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ આ વસ્તુ મૂકવાની. અહીંયા વાય જ્યાં દેખાય ત્યાં વી એક્સ યસ વી એક્સ માઇનસ એક્સ સાઇન સ્ક્વેર વી એક્સ વાય ની જગ્યાએ વી એક્સ મૂકવાનું છે. એક્સ ને જેમ છે તેમ જ રાખવાનું છે. માટે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ અંશમાંથી એક્સ સામાન્ય નીકળશે એટલે કૌંસમાં રહેશે વી માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એક્સ કોટ સાઇન સ્ક્વેર વી છેદમાં એક્સ. યસ, છેલ્લે આપણા પાસે આવશે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વી માઇનસ સાઇન સ્ક્વેર વી 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 કટ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન સ્ક્વેર વી. યસ, અહીંયા માઇનસ ને જ હું આ બાજુ લઈ જઉં કારણ કે મારા પાસે અહીંયા છે 1/sin² એટલે કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. યસ, કોસ એક્સ સ્ક્વેર એક્સ બરાબર માઇનસ કોટ એક્સ થાય ને તો પ્લસ કોટ એક્સ આવી જાય. ઓકે, તો અહીંયા માઇનસ ને લઈ જઉં છું તો માઇનસ ડીવી બાય સાઇન સ્ક્વેર વી ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય એક્સ લખું. આ થશે 1/sin² એટલે કે માઇનસ કોસ એક્સ સ્ક્વેર વી ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય એક્સ બંને બાજુ સંકલિત લેતા માઇનસ ઇન્ટીગ્રેશન કોસ એક્સ સ્ક્વેર વી ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય એક્સ આવશે. યસ, કોસ એક્સ સ્ક્વેર એટલે કે કોટ વી માઇનસ કોટ વી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માટે કોટ વી ઇઝ ઇક્વલ્સ ટુ લોગ મોડ
એક્સ યસ તમે અહીંયા સી મૂકો અથવા તો લોક સી મૂકો કોઈ જ પ્રોબ્લેમ નથી તમારો જવાબ આવશે ઓકે ના આ વસ્તુ થઈ ગઈ અહીંયા વાય બાય એક્સ મૂકી દઈએ બીની જગ્યાએ યસ અહીંયા કોટ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ મોર એક્સ પ્લસ સી એક્ચ્યુઅલી તમારો વ્યાપક ઉકેલ થયો યસ અહીંયા આ ચાર હવે એક્સ બરાબર વન ત્યારે વાય બરાબર ઝીરો આ વસ્તુ મૂકીએ તો કોટ ઝીરો બાય વન ઇઝ ઇક્વલ્સ ટુ લોગ મોર વન પ્લસ સી cot 0 is equals to log 1 0 plus c c is equals to આપણને cot 0 okay cos 0 upon sin 0 yes something is wrong so x બરાબર 1 ત્યારે y બરાબર pi by 4 yes આ લખવામાં ભૂલ થઈ છે x બરાબર 1 ત્યારે y બરાબર pi by 4 ઓકે યસ નાઉ ઇટ્સ ઓકે નાઉ ઓકે ફોર pi by 4 એટલે 1 થશે એટલે c is equals to 1 માટે સમીકરણ 4 પર cot y by x is equals to yes log more x plus 1 આ જવાબ લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારો જે પ્રમાણે બુકમાં જવાબ આપ્યો છે એ પ્રમાણે અહીંયા log more x આની જગ્યાએ 1 ની જગ્યાએ log e લખાય માટે cot y by x is log more e થોડી શરત લખવામાં ભૂલ થઈ હતી તેમનામાં થોડોક આપણે સુધારી દીધું આપણે દાખલો કરી દીધો છે ઓકે સો જસ્ટ ડુ ઇટ આમાં એક મારે છેલ્લો દાખલો બતાવવાનો છે પછી આપણે યસ આગળ પ્રકરણ ઉદાહરણ તરફ આગળ વધીશું ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ આપણા ઝડપથી આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો બતાવી દઉં ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય ડીએક્સ બરાબર ઝીરો યસ અહીંયા આપણને એ જ ખબર ના હોય કે યસ વિયોજનીય ચલ કે સમપરિમાણી પણ અહીંયાથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે અહીંયા એક્સ અને વાય છૂટા કરી શકીશું નહીં કારણ કે યસ આ બાજુ કશું ના હોત અને ખાલી જો ટુ એક્સ વાય હોત તો એ વસ્તુ કરી શકતા હતા પણ અહીંયા એના પછી પદો છે એટલે યસ અહીંયા ડીવાય બાય ડીએક્સ ને આપણે કરતા બનાવીએ અને એમ પણ કોઈ પણ વિકલ સમીકરણમાં ડીવાય બાય ડીએક્સ ને કોઈ કરતા બનાવશો અને યસ તમને ઘણો બધો અંદાજો આવશે કે મારે શું કરવું જોઈએ ઓકે સો ના અહીંયા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનું છે આ થશે ટુ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર છેદમાં ટુ એક્સ સ્ક્વેર ઓકે ના હવે આપણે ડીવાય બાય ડીએક્સ કે ડીએક્સ બાય ડીવાય લેવાનું એક વખત ચેક કરી લેવાનું વાય બાય એક્સ વાળા પદો બને એવા છે કે નહીં યસ અહીંયા યસ વાય બાય એક્સ થઈ જશે યસ વાય સ્ક્વેર યસ નો પ્રોબ્લેમ બને એવું છે ઓકે સો અહીંયા હવે વાય બાય એક્સ બરાબર વી નો આવેશ માટે વાય ઇઝ ઇક્વલ્સ ટુ વી એક્સ બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન અહીંયા આપણને મળશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ યસ એ જ પ્રોસિજર એક બે અને ત્રણ પરથી ડીવાય બાય ડીએક્સ બરાબર ત્રણ પરથી વી પ્લસ એક્સ
કે v by dx is equals to જમણી બાજુ જ્યાં y દેખાય છે ત્યાં vx x ને જેમ છે તેમ રહેવા દેવાનું 2x dx plus y square upper sorry y square એટલે v square x square થશે ને v square x square છેદમાં 2x square માટે v plus x dv by dx is equals to આ થશે 2v x square plus v square x square by 2x square v plus x dv by dx અંશમાંથી આપણે x square સામાન્ય કાઢીશું તો 2v plus v છેદમાં 2x square આ વસ્તુ આપણા પાસે આવશે ઓકે સ્ટીલ સ્ટીલ x square કટ થઈ ગયો આપણા પાસે અને યસ આ v square છે ને યસ 2v plus v square ઓકે સોરી ઇટ વોઝ માય મિસ્ટેક અહીંયા v plus x dv by dx બાકી આપણા પાસે શું રહે છે યસ અહીંયા v રહેશે 2v by v plus v square by 2 થશે ને યસ vv કટ x dv by dx is equals to v square by 2 યસ હવે આપણે લઈ લઈએ dv સાથે v square વાળું પદ અહીંયા 1 by 2 dx by x બંને બાજુ સંકલન કરતા ઇન્ટીગ્રેશન વન ઓપન વી સ્ક્વેર છે તો વી માઇનસ ટુ ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ટુ ઇન્ટીગ્રેશન ડીએક્સ બાય એક્સ લખાશે વીની માઇનસ ટુ એટલે યસ વીની માઇનસ વન અપન માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ટુ log log x plus c લખાશે yes minus 1 upon v is equals to 1 by 2 log log x plus c v ની જગ્યાએ આપણે મૂલ્ય મૂકવાનું છે y by x આપણને અહીંયા મળશે minus x by y is equals to 1 by 2 log log x plus c આ વસ્તુ આવી ગયો હવે આપણે ઉકેલ જ્યારે એક્સ બરાબર વન ત્યારે વાય બરાબર ટુ યસ આપણે આ મૂલ્યો મૂકવાના છે યસ સિમ્પલ છે આપણે આગળ કર્યું છે પ્રમાણે તો જ છે યસ અહીંયા માઇનસ ટુ સોરી માઇનસ વન બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 by 2 log mod x બરાબર 1 plus c minus 1 by 2 આ 0 થઈ જશે plus c c is equals to minus 1 by 2 માટે સમીકરણ 4 પરથી minus x minus y is equals to 1 by 2 log mod x minus c બરાબર 1 by 2 કે આ બાજુથી તું સામાન્ય નીકળશું જમણી બાજુ લઈ જો તો માઇનસ ટુ એક્સ બાય વાય ઇઝ ઇક્વલ્સ ટુ લોગ મોડ એક્સ માઇનસ વન યસ જનરલી આપણે વાય એ એક્સ નું વિધેય એવું બતાવીએ વાય સીધી સીધું આવે એવું છે તો વાય ને કરતા બનાવીશું તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ એક્સ છે લોગ મોડ એક્સ માઇનસ વન માઇનસ ની નીચે લઈ જઈશું તો ટુ એક્સ છેદમાં વન માઇનસ લોગ મોડ એક્સ આ તમારો વ્યાપક ઉકેલ કહેવાશે ઓકે સોરી વિશિષ્ટ ઉકેલ કહેવાશે આપેલી શરત પ્રમાણેનો ઉકેલ ઓકે સો જસ્ટ આ બહુ સિમ્પલ વસ્તુ રીતે કરવાનું છે યસ આ સ્વાધ્યાયના જેટલા બાકી રહેશે ઓકે 14 નો
16 ને 17 માં, એટલા જ મને લાગે 3 બાકી. 16 ને 17 એમસીક્યુ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. એકમાં કયો આદેશ લેવો જોઈએ એવું પૂછ્યું છે, અને એકમાં આપેલા સમીકરણો માંથી કયું સમપરિમાણીય સમીકરણ છે, વિકલ સમીકરણ એવું પૂછ્યું છે. ઓકે, તો યસ, એ બે તમે બહુ સરળતાથી ઇઝીલી કરી શકશો એટલું હું તમને સોંપું છું. અને આમાં ગઈકાલે આપણે 12 સુધી કર્યા હતા, 13 આપણે કરાવ્યો, 14 હોમવર્ક નો થશે, અને 16 ને 17 બે એમસીક્યુ છે. બસ એટલી જ વસ્તુઓ બાકી રહેશે. યસ, ઝડપથી તમે એ વસ્તુ કરી શકશો, કોઈ પ્રોબ્લેમ તમને આવશે. ઓકે, તો જસ્ટ રાઇટ ડાઉન. અહીંયા સ્વાધ્યાયનો 1.5 ફિનિશ કરીએ છીએ. હવે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, તમારે આ 2021 માટે બોર્ડમાં જે સિલેબસ રિડ્યુસ કર્યો છે એના પ્રમાણેનું પ્રકરણ ઉદાહરણ પહેલાના બધી જ વસ્તુ બતાવી છે. આમાં આપણે હજુ પણ બે ટોપિકો જે એક્સક્લુડ કર્યા છે એ હું પહેલા હું શું કહીશ, મેં તમને આઈડિયા કહી દીધો છે મારો, કે જેટલું આ વર્ષે બોર્ડમાં રાખ્યું છે 2021 માટે એટલું હું તમને સળંગ ભણાવી દઈશ, પછી જે રિડ્યુસ કર્યું છે એ વસ્તુનું પોર્શન પાછળથી બતાવી દઈશ. ઓકે, એટલે આમાં ઉકેલમાં છે ને આપણે બે રીતો જોઈ, એક વિયોજનીય ચલની અને બીજી સમપરિમાણીયની, આમાં ત્રીજું સુરેખ વિકલ સમીકરણનું પણ આવે છે. ઓકે, એ મારે હજુ બતાવવાનું બાકી છે, એ મેં એક્સક્લુડ કર્યો છે, હમણાં સ્કીપ કર્યું છે, એ પાછળથી હું લઈ લઈશ. પહેલા તમારે જે પ્રમાણેનું જે કીધું છે બોર્ડે એટલું હું ઝડપથી એ પહેલા એક સાથે રાખી દઉં છું. ઓકે, તો યસ, હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા એ વિકલ સમીકરણની કક્ષાને પરિમાણ, વિકલ સમીકરણનો ઉકેલ, ઓકે, કેવી રીતે મેળવ શું છે એ વિકલ સમીકરણ મેળવવાની રીતો, યસ, એના પર આધારિત જેટલી બી વસ્તુ છે આપણે જોઈએ. યસ, એમાંનો જ એક દાખલો છે, સરસ સમજવા જેવો છે. વિધેય વાય બરાબર C1e(ax) cos bx + C2e(ax) sin bx, એ વિકલ સમીકરણ આ લખ્યો છે એનો ઉકેલ છે તેમ ચકાસો. આપણે વાય આપેલું છે, આનો ઉકેલ છે એવું ચકાસવાનું છે. આના પર અહીંયા શું છે, પ્રથમ વિકલિત પણ છે, દ્વિતીય વિકલિત પણ છે, પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત શોધીને આપણે આમાં મૂકીને જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય છે તો આનો ઉકેલ છે એવું પણ સીધે સીધું કરી શકીએ. પણ અહીંયા એ રીતે કરવામાં થોડું અટપટું થશે, કારણ કે અહીંયા ગુણાકારો બે વખત છે, એટલે પ્રથમ વિકલિતમાં બી કરવું પડશે ને એમાંથી જે પરિણામ આવશે એમાંથી પાછું કરવું પડશે, એટલે ખાસું લાંબુ થાય છે. થોડું અહીંયા એક બીજું સ્માર્ટ વે છે, અનધર વે છે, અને આપણને ખબર છે કોસ અને સાઇન એવા છે કે જો દ્વિતીય વિકલિત કરીશું તો એ મૂળ વિધેય પાછું આવી જશે, કોસનું સાઇન સાઇનનું કોસ પાછું. ઓકે, તો આપણે અહીંયા શું કરીશું, આ બંનેમાંથી e^2 સામાન્ય નીકળે છે ને, એ સામાન્ય નીકળે એને લઈને આ બાજુ જતા રહીશું, એટલે આ બાજુ એ વસ્તુથી છૂટું થઈ જશે અને યસ ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જશે, હું તમને બતાવું છું. ઓકે, યસ પહેલી રીત બી થાય પણ એ ઘણી અટપટી થશે અહીંયા, આ રીતે તમે બહુ સરળતાથી ટૂંકમાં મેળવી શકશો. અહીંયા y = જમણી બાજુ e^ax સામાન્ય નીકળશે, C1 cos bx + C2 sin bx. હવે આ e^ax ને આ બાજુ લઈજો, y^ C1 cos bx + C2 sin bx e^-ax × y, આવી રીતે લઈ લઈશું આપણે, C1 cos bx + C2 sin bx. ઓકે, નાઉ હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતો, યસ, ડાબી બાજુ e^-ax × u × v. ઓકે, u dv/dx કર્યું, v dv/dx, અહીંયા માઇનસ એ આવશે ને, યસ, કોઈ વાંધો નથી, -a e^-x આપણે આ રીતે લખીએ, નો પ્રોબ્લેમ. ઓકે, અને આનું તો d/dx પણ થઈ જશે. જમણી બાજુ આપણે લઈએ તો અહીંયા C1 cos -, અને bx -C1b sin bx, અને એ જ રીતે આ પ્લસ થશે C2b cos bx થશે. યસ, હજુ આપણે સાદું સ્વરૂપ આપીને મૂકીએ તો
raised to minus x of x dy by dx minus ay e raised to minus x is equals to minus c1b sin bx plus c2b cos bx. ओके प्रथम एक लिए क्या वस्तु आई गयी पांचवा अनु एक्सप्रेस आप द्वितीय एक लिए सुधी आप जवाब मिले यस बनने बाजू एक्स ने सापेक्ष विकलित करता ओके नाउ अहिया आपने आ यू इंटू वी पाछ ई रेस टू माइनस ए एक्स सानु विकलित डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर यस प्लस आ जेम छे तेम डी वाय बाय डी एक्स आनु विकलित माइनस ए ई रेस टू माइनस ए एक्स माइनस ए अगेन आ बने नो गुणाकार छे वाय ई रेस टू माइनस ए एक्स ओके तो यस अहिया y into e raised to minus a e raised to minus ax plus e raised to minus ax change them on a dy by dx is equals to jamni baju sin nu cos and b b square thase the minus c1 b square cos bx अगेन कोस नु साइन माइनस साइन माइनस सी टू डी स्क्वेर साइन बी एक्स आ वस्तु आई गई अपना पास अब आप जो तो ई रेस टू माइनस एक्स डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर आ माइनस ए e raised to minus x dy by dx plus a square y e raised to minus x minus a e raised to minus x dy by dx is equals to jamni baju ऋण चिन्ह सॉरी रूट बी स्क्वेर जैसे आप बार काढ़ीशु माइनस बी स्क्वेर कॉमन तो सी वन कॉस बी एक्स प्लस सी टू साइन बी एक्स आ वस्तु आपने मैसे यस हम अहिया सामान पदों तो यस आ बे पदों सामान छे सवराव थशे ई रेस टू माइनस एक्स डी स्क्वेर वाय बाय बी एक्स स्क्वेर माइनस टू ए ई रेस टू माइनस एक्स y by dx plus a square y e raised to minus x is equals to minus b square. Now, હવે અહીંયા આપણે c1 cos bx plus c2 cos bx બરાબર શું લખાશે e raised to minus x x into y લખાશે તો yes plus y into e raised to माइनस एक्स ओके एक पर थी यस हम अपना पास घनी बड़ी वस्तुओं थी जैसे बद डाबी बाजू लावास अस टू माइनस ए एक्स डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर माइनस टू ए ई रेस टू माइनस ए एक्स डी वाय बाय डी एक्स प्लस ए स्क्वेर वाय ई रेस टू माइनस एक्स डाबी बाजू ली आईशू तो प्लस बी स्क्वेर y e raised to minus x is equals to 0 e raised to minus x d square y by dx square minus 2a e raised to minus x dy by dx yes a banne ma thi aap a square plus b square y e raised to minus x samanya nikalse aakha samikaran ma thi e raised to minus x samanya nikle અને ઈ હંમેશા શૂન્યતા સંખ્યા હોય તો સામાન્ય નીકળી જમણી બાજુ બગાશે ભી તો છેલ્લું આપણને મળશે
डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर माइनस टू ए डी वाय बाय डी एक्स प्लस ए स्क्वेर प्लस 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 क्या कहूँ आप क्या तो भूल थी इस माइनस ए वाय 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 वाला पदों में नहीं लिखा તમે ડાયરેક્ટલી ગણશો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. આના પરથી ડીવાય બાય ડીએક્સ અને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ શોધીને પછી આમાં મૂકીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ પર એ બહુ જ ગણતરીઓ થશે, બહુ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ થઈ જશે. એની કમ્પેરમાં આ વસ્તુ ખૂબ જ સરળ થઈ જશે. ઓકે, ઈ રેઝ ટુ એક સામાન્ય કાઢી ડાબી બાજુ લઈને પછી આપણે તમે કરતા જશો અને છેલ્લે જ્યાં ઉપર દેખાય ત્યાં આની જગ્યાએ પાછો આ મૂકીને આપણે સાદું સ્વરૂપ આપીશું. એકદમ સરળતાથી આ દાખલો યસ સમજવા જેવો છે દાખલો. So be careful about these things, okay? So just do it fast. આપણે બીજો દાખલો જોઈએ. Yes, સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો, સરસ દાખલો છે. આવો દાખલો ત્યાં સુધી આપણા પાસે નથી આવ્યો. જયારે છે ઇઝી, કોઈ અઘરો નથી. જયારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર ઝીરો માટે વિકલ સમીકરણ લોગ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ થ્રી એક્સ પ્લસ ફોર વાય નો વિશિષ્ટ ઉકેલ મેળવો. યસ, અહીંયા લોગ ઓફ ડીવાય અત્યાર સુધી આપણા પાસે આ વસ્તુ નથી આવી. યસ, મેં તમને કીધું છે એ તમને કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ કીધો હોય તો યસ પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતાના સ્વરૂપમાં, પછી જો તમે ડીએક્સ સાથે એક્સ વાળા પદો ગોઠવી શકતા હો અને ડીવાય સાથે વાય વાળા પદો ગોઠવી શકતા તો વિયોજનીય ચલ પ્રમાણે જતું રહેવાનું, અને જો ઇનકેસ એ રીતે નથી ગોઠવાતું તો સમપરિમાણ એનું વિચારવાનું. એમાં ડીવાય બાય ડીએક્સ બરાબર જમણી બાજુ વાય બાય એક્સ નું આખું વિધેય બને છે એ, અથવા તો ડીએક્સ બાય ડીવાય બરાબર જમણી બાજુ એક્સ બાય વાય વાળું વિકલ્પ. યસ, એ બંને માંથી કોઈક ઓપ્શન પછી આગળ તમે વધી શકો છો. ઓકે, એટલે અહીંયા આપણે લોગ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી એક્સ પ્લસ ફોર વાય. અહીંયા ડીવાય બાય ડીએક્સ તો કરતા નથી. યસ, એટલે આપણા પાસે જે લોગના નિયમ છે, ઘાતાંકના નિયમ છે, આના પરથી આપણે લખી શકીએ ડીવાય બાય ડીએક્સ બરાબર ઇ રેઝ ટુ થ્રી એક્સ પ્લસ ફોર વાય. યસ, કારણ કે આપણા પાસે છે આ રીતનો નિયમ છે લોગ એક્સ બરાબર વાય ઇઝ ઇ, તો આના પરથી આપણે લખી શકીએ એક્સ બરાબર ઇ રેઝ ટુ વાય. ઓકે, તો યસ આ જ વસ્તુ અહીંયા કરી છે. એક્સ ની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ છે, વાય ની જગ્યાએ આ પદ હતું. યસ, આ રીતે આપણે વસ્તુ લખી છે. યસ, આ વસ્તુ થઈ ગયા પછી હવે યસ ડીવાય સાથે વાય વાળું પદ ને એક્સ વાળું, યસ પ્રયત્ન કરવાનો. જસ્ટ અહીંયા આઘાત છે, ગુણાકારમાં લખી શકીશું. આપણે આ રીતે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યા ઇ રેઝ ટુ થ્રી એક્સ ઇન્ટુ ઇ રેઝ ટુ ફોર વાય એવું લખી શકીએ. યસ, હવે એક્સ સાથે ડીએક્સ સાથે એક્સ વાળું પદ ને ડીવાય સાથે વાય વાળું પદ, યસ ગોઠવાઈ જશે ઇઝીલી. તો યસ અહીંયા dy છેદ માં e રેઝ ટુ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ થ્રી એક્સ ઇન્ટુ ડીએક્સ. યસ, ગોઠવાઈ ગયા બંને બાજુ સંકલિત કરતા. ઓકે, શું થશે અહીંયા ઇન્ટીગ્રેશન ઓફ આને અંશમાં લખીશું e રેઝ ટુ માઇનસ ફોર વાય dy is equal to integration e raised to 3x dx. yes, e raised to minus 4y નું સંકલન with respect to y છે, e raised to minus 4y by minus 4 is equals to e raised to 3x by 3 plus c. આવી ગયો. યસ, હવે આપણને જે ઉકેલ કીધો છે આ વ્યાપક ઉકેલ મળ્યો. યસ, બીજું હમણાં કઈ કરવાની જરૂર નથી. વિશિષ્ટ ઉકેલ કીધો છે શરત પ્રમાણે, એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર ઝીરો. હવે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે
y બરાબર 0 એટલે શું થશે e ની 0 ઘાત ભાગ્યા માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ e ની 0 ઘાત ભાગ્યા 3 બરાબર c માટે e ની 0 ઘાત એટલે 1 માઇનસ 1 બાય 4 1 બાય 3 પ્લસ c c બરાબર માઇનસ 1 બાય 4 માઇનસ 1 બાય 3 c બરાબર 12 માઇનસ 3 માઇનસ 4 c બરાબર માઇનસ 7 બાય 12 યસ આ વસ્તુ આપણા પાસે આવી ગઈ યસ આ મૂકીએ મૂકીએ તો મારે સમીકરણ એક પરથી યસ ઇ રેસ ટુ માઇનસ 4 વાય બાય માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ ઇ રેસ ટુ 3x બાય 3 માઇનસ 7 બાય 12 યસ અહીંયા આખા સમીકરણમાંથી 12 લસાઅ નીકળશે તો યસ આ થશે માઇનસ 3 e રેસ ટુ માઇનસ 4 વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 e રેસ ટુ 3x માઇનસ 7 તો યસ તમે હવે આ રીતે લખશો તોય વાંધો નથી આપણો તો 4 e રેસ ટુ 3x પ્લસ 3 e રેસ ટુ માઇનસ 4 વાય ઇઝ ઇક્વલ્સ ટુ 7 આ તમારો ઉકેલ તો કે બુકમાં એસ રીતે જ આપ્યો છે માઇનસ 7 લખીશ સો ઇટ ડઝન્ટ મેટર 4 e રેસ ટુ 3x પ્લસ 3 e રેસ ટુ માઇનસ 4 વાય ઇઝ ઇક્વલ્સ ટુ 7 અથવા માઇનસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0 કોઈ પ્રોબ્લેમ નથી યસ બંને માંથી કોઈ પણ એક તમે લખી શકો છો યુ કેન ગેટ ધ આન્સર ઇઝીલી ઓકે સો જસ્ટ અહીંયા ખાલી આ વસ્તુ એટલે અહીંયા કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો હોય સમપરિમાણીય છે કે વ્યોજનીય છે આપણને ખબર છે કે નહીં ડીવાય બાય ડીએક્સ કરતા બનાવશો એના પરથી તમને ઘણી બધી વસ્તુઓ સરળ થતી ડીવાય બાય ડીએક્સ કરતા બનીને આગળ વધતું જવાનું યુ વિલ ગેટ અ વે આઉટ ઓકે યસ ઝડપથી આ વસ્તુ લખી લો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં આ એક એક્ઝામ્પલ લખ્યો છે યસ પ્રકરણ ઉદાહરણો દાખલો છે બહુ સરસ છે સમજવાનો છે આમાં બીજી રીત પણ હું તમને બતાવીશ કે કઈ રીતે થાય ઓકે ના વિકલ સમીકરણ ઉકેલો એવું આપણને કહી દીધું છે અહીંયા આપણને યસ વ્યોજનીય ચલ કે યસ સમપરિમાણીય રીત એવું કઈ જ મેન્શન નથી કરેલું પણ આપણે જસ્ટ નક્કી કરવાનું હોય જોઈને અહીંયા આપણે જોઈ લઈએ તો સાઈન વાય બાય એક્સ કોસ યસ વાય બાય એક્સ આવી ગયું અહીંયા વ્યોજનીય ચલ સોરી સમપરિમાણીય છે ડીવાય બાય ડીએક્સ ને કરતા બને સિમ્પલેસ્ટ વસ્તુ એ છે ઓકે ના અહીંયા એટલે યસ વાય વાળા અને ડીએક્સ વાળા પહોંચો યસ બંને બાજુ આપેલા હશે ને છૂટા કરીએ આપણે અહીંયા પહેલું આ બેનો ગુણાકાર એક્સ વાય સાઈન વાય બાય એક્સ ડીવાય માઇનસ વાય સ્ક્વેર સાઈન વાય બાય એક્સ ડી એક્સ બરાબર અહીંયા આપણે એક્સ વાય કોસ વાય બાય એક્સ ડી એક્સ પ્લસ એક્સ સ્ક્વેર કોસ વાય બાય એક્સ ડીવાય ડીવાય વાળા પદો આપણે ડાબી બાજુ લાવી દઈએ અને બંને માંથી ડીવાય સામાન્ય પણ કાઢી લઉં છું તો આ થશે એક્સ વાય સાઈન વાય બાય એક્સ માઇનસ એક્સ સ્ક્વેર કોસ વાય બાય એક્સ ડીવાય જમણી બાજુ ડીએક્સ વાળા પદો લઈ જઉં છું આ તો શેષ એક્સ વાય કોસ y by x plus y square sine y by x dx mate dy by dx is equals to xy cos y by x plus y square સાઈન વાય બાય એક્સ છેદમાં વસ્તુ જશે એક્સ વાય
साइन वाई बाय एक्स माइनस एक्स स्क्वेयर कॉस वाई बाय एक्स. ओके नाउ मैंने यहाँ पे एक कही दी है यस वाई बाय एक्स यस है तो छेद वाई बाय एक्स वाई बाय एक्स प्रमाण आवश्यक है जेमा कोई प्रॉब्लम नहीं. जो करवू हो तो तमे जमणी बाजू आखू वाई बाय एक्स ना स्वरूप में कही सको तो यस अंश माथी तमारे एक्स के वड़े भागवू पड़े ने यस 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 अहिया y सामान्य निकली जैसे ने यस y सामान्य निकली जाए पची x वाले भाग सो x स्क्वायर वाले भाग सो तो यस तुम्हारे गोठवाई जैसे नो प्रॉब्लम नो प्रॉब्लम. ओके x स्क्वायर वाले भाग सो ना वाई बाय एक्स थी जैसे वाई स्क्वायर बाय एक्स स्क्वायर थी जैसे यस अहिया भी आज वस्तु थे वाई बाय एक्स ने यस अहिया माइनस यस एक्स स्क्वायर निकली जैसे यस यस यस. ओके ए प्रमाण गोठवो तो ए प्रमाण गोठवो अंश ने छेद ने बनने ने एक्स स्क्वायर वाले भागी दो ए प्रमाण गोठवो तो गोठवो अथवा तो छेद ले आपने बीजी रीत अपनावी छेद ना प्रमाण. ओके ना अहिया हवे वाय बाय एक्स बराबर बी नो आदेश माटे आपे वाय इज इक्वल्स टू वी एक्स बन्ने बाजू एक्स ने सापेक्ष आ तो मिकेनिकल छे यस एक सेम वस्तु लगती जवानी छे बीजू कई करवानू नथी. ओके यस जगह खोटे नंबर आई पे लखू छू अहिया डीवाई बाय डीएक्स इज इक्वल टू वी प्लस एक्स डीवी बाय डीएक्स. नेक्स्ट स्टेप आप एक बे अने त्रण पर थी एक बे अने त्रण पर थी यस आ डीवाई बाय डीएक्स ने जगह वी प्लस एक्स डीवी बाय डीएक्स इज इक्वल्स टू जमी बाजू जहां वाय देखाय छे त्यां वी एक्स. ओके तो यस यहां एक्स इंटू वी एक्स कॉस वी एक्स बाय एक्स वाय नी जगह है प्लस वी स्क्वेर एक्स स्क्वेर साइन वी एक्स बाय एक्स छेद मा एक्स वी एक्स साइन वी एक्स छेद मा एक्स माइनस एक्स स्क्वेर कॉस वी एक्स छेद मा एक्स. ओके वी प्लस एक्स डीवी बाय डीएक्स जैसे यहां आप जोईशु तो आपने वी मा इंटरेस्ट छे जैसे नी एक्स स्क्वेर सामान्य निकल से अंश मा थी छेद मा थी पण एक्स स्क्वेर सामान्य निकल से कट थी जैसे बाकी रहेशे वी अहिया एक्स 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 आ बधा कट थी गया वी कॉस वी प्लस वी स्क्वेर साइन वी छेद मा वी साइन वी एक्स स्क्वेर कट माइनस कॉस वी यस वी ने जमी बाजू ले जाओ वी वाला पदों एक बाजू जो माटे एक्स इंटू डी वी बाय डी एक्स इज इक्वल टू वी कॉस वी वी स्क्वेर साइन वी छेद मा वी साइन वी माइनस कॉस वी माइनस वी माटे एक्स डीवी बाय डीएक्स छेद वी साइन वी माइनस कॉस वी आ वस्तु थे अंशना पद प्रमाण लखीए तो वी कॉस वी वी स्क्वेर साइन वी माइनस वी स्क्वेर साइन वी प्लस वी कॉस वी. ओके आ बे कट थी गया माटे एक्स डीवी बाय डी एक्स इज इक्वल्स टू टू वी कॉस वी छेद मा वी
साइन वी माइनस कोस वी वी वाला पदों डाबी बाजू एक्स वाला पदों जमनी बाजू बे ने अपने जमनी बाजू जो आ दी है तो वी साइन वी माइनस कोस वी छेद में वी कोस वी डी वी इज इक्वल्स टू टू डी एक्स बाय एक्स बनने बाजू संकलन करता संकलन करवा पदों छूटा करता जी तो आनी मुकी सू तो आ थी जैसे टेन वी आचे मुकी सू तो वन बाय वी ओके डी वी इज इक्वल्स टू टू इंटीग्रेशन डी एक्स बाय एक्स इज इंटीग्रेशन टेन वी डी वी दैट इज लॉग मोर सेक वी माइनस log mod v is equals to 2 log mod x બધા જ log આવી ગયા એટલે આપણે log c મૂકીશું અહીંયા log m minus log n એટલે કે yes log sec v છેદમાં v yes અહીંયા હજુ ભી 2 ઘાતમાં દેશે એટલે માનાકમાં x નો વર્ગ એટલે x square x square તો ધન થશે log x square plus log mod c. Okay, now આ રીતે કરવું હોય તો પણ પ્રોબ્લેમ નથી. આ બંનેને ભેગા કરશો તો એ વાંધો નથી અને આ બાજુ લાવી દેશો તો એ વાંધો નથી. ઓકે, અહીંયા log mod sec v છેદમાં v માઇનસ log mod x square is equals to log mod c માટે log mod sec v છેદમાં v અને આ x square is equals to log mod c બંને બાજુ log કાઢી દેશું તો આપણા પાસે mod sec v છેદમાં v x square is equals to mod c yes અહીંયા માનાનું ચિહ્ન દૂર કરો છો તો પ્લસ ઓર માઇનસ સી લખી શકીએ છીએ આપણે તો યસ અહીંયા યસ પ્લસ ઓર માઇનસ સી છે ને તો યસ લેટ મી ચેન્જ અહીંયા સી વન કરી લેવા દો યસ 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 આના પરથી આપણે સેક વી છેદમાં વી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ સી વન લખાશે યસ માનાકનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે ઓકે એટલે આ પ્લસ કે માઇનસ સી વન હશે મૂલ્ય મૂકીએ v નું v બરાબર y by x એટલે કે યસ આ sec y by x છેદમાં y by x into x square is equals to plus or minus c1 યસ ફાઇનલ જવાબ મારે લખવાનો છે આ x x કટ થશે ને હજુ ભી આપણે જોઈએ તો sec y by x એટલે 1 upon cos લખાશે એટલે યસ અહીંયા આપણે છેલ્લો જવાબ લખું છું અહીંયા સેક ને છેદમાં લઈ જવું છું એટલે વન અપન એક્સ વાય કોસ વાય બાય એક્સ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ સી વન લખાશે અને કરતા બનાવીશું તો એક્સ વાય કોસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વન અપન સી વન આ અચળ થઈ ગયું એક્સ વાય કોસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સી c બરાબર પ્લસ ઓર માઇનસ વન અપન સી વન યસ આ તમારો જવાબ થશે યસ થોડો ઓર્ડર મેન્ટેન કરજો અહીંયાથી યસ સાચો જવાબ મેં ઉપર લખ્યો છે યસ જગ્યા ખોટે છે કારણ કે દાખલો લાંબો થાય છે બીજું કઈ જ નથી ઓકે જસ્ટ બેઝિક સ્ટેપ ફોલો કરતું જવાનું છે સમપરિમાણે માંથી આપણે વિભાજન ચલમાં રૂપાંતરિત કરવાનું છે અને છેલ્લે આ વસ્તુ આપણે કરવાની છે ઓકે યસ આ તો દાખલો થઈ ગયો આ દાખલો બીજી રીતે કરવો હોય તો યસ જે વસ્તુ પ્રેક્ટિસ થી આવશે અહીંયા છે ને યસ આ પદો ધ્યાન રાખો એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ ને અહીંયા વાય ડીએક્સ પ્લસ એક્સ ડીવાય છે યસ હું તમને બતાવું અહીંયા કંઈક ચેન્જ કરી શકીએ છીએ આપણે ને આવું આપણે કોઈક વિકલનોમાં જોયું છે ઓકે ના તો યસ આ વસ્તુ લખી લો બીજી રીત કઈ રીતે દાખલો હતા એ પણ હું તમને બતાવું અહીંયા હું બીજી રીતે અહીંયા છે ને એના માટે આ શરૂ કરતા પહેલા છે ને આપણે આ વસ્તુ લખું જો મારા પર ડી બાય ડીએક્સ ઓફ
x into y. તો યસ હું શું લખું છું x into dy by dx plus y. આ વસ્તુ હું લખું ઓકે dx ને હું જમણી બાજુ લઈ જઉં તો d ઓફ x into y આ dx dx કટ થશે x dy plus y dx. આ રીતનું પદ હોય x dy plus y dx ની જગ્યાએ x into y નો વિકલ આ વસ્તુ લખી શકાશે. એ જ રીતે બીજું d by dx of y by x આપણે શું લખીએ છીએ x into dy by dx minus y છેદમાં x નો વર્ગ dx ને હું જમણી બાજુ લઈજો તો d ઓફ y by x અહીંયા dx વડે ગુણીશું તો x dy minus y dx છેદમાં x સ્ક્વેર આ વસ્તુ લખાય. અહીંયા x સ્ક્વેર નથી હું લાવું છું ઓકે. એ જ રીતે થર્ડ d by dx ઓફ x by y હોય તો ઓકે તો y d by dx of x minus x dy by dx છેદમાં y square લખાય. અગેન dx ને હું જમણી બાજુ લઈ જતો d of x by y dx to y dx minus x dy છેદમાં y square. આ રીતનું પદ હોય તો યસ x by y નો વિકલ લખાય. એ સિવાય એના પરથી ખબર પડે x dy અહીંયા બદલાઈ ગયા છે. અહીંયા x dy y minus y dx અહીંયા y dx minus x dy છે. યસ આ વસ્તુ થાય યસ x by y ને y by x માં. તો યસ અહીંયા આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એના માટે યસ અહીંયા તો સીધે સીધું થઈ ગયું આ d of x into y થઈ ગયું ઓકે. y dx x dy y સાથે dx અને x સાથે dy સરવાળો છે તો ગુણાકારના સ્વરૂપમાં થઈ ગયું. અહીંયા x છે ને એટલે છેદમાં x વાળું પદ હોવું જોઈએ અને જો y dx પહેલા હોય તો છેદમાં y વાળું પદ આવે ઓકે. અથવા તો કોમન કાઢીને તમે વસ્તુ કરી શકો છો કે ના. અહીંયા આ જસ્ટ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા બાદબાકી છે એટલે ભાગાકાર પ્રકારનું થવું જોઈએ. x છે એટલે છેદમાં x સ્ક્વેર હોવું જોઈએ. તો બંને બાજુ હું x સ્ક્વેર વડે ભાગું છું. બંને બાજુ હું x સ્ક્વેર વડે ભાગી શકું યસ. અહીંયા સમીકરણ એક ને બંને બાજુ x સ્ક્વેર વડે ભાગતા આ થશે મારા પાસે x dy માઇનસ y dx છેદમાં x સ્ક્વેર ઇન્ટુ y sin y by x is equals to y dx plus x dy છેદ માં x square into x cos y by x આ વસ્તુ લખી શકીશ યસ. અહીંયા x x આ વસ્તુ કટ થઈ ગઈ ના. હવે અહીંયા શું થશે આની જગ્યાએ d of y by x લખાશે ઓકે. હવે y ને છે ને હું અહીંયા લઈ જઉં છું કારણ કે d of x by x into y અહીંયા આવશે ઓકે. d of y by x into sin y by x આ વસ્તુ થઈ મારા પાસે. અહીંયા આની જગ્યાએ d of xy આ y ને અહીંયા લઈ આવું તો xy થયું cos y by x. અહીંયા જોવા જાઓ ને તો y by x અને x into y વાળા પદો અગેન આને હું અહીંયા લઈ આવું તો 10 y by x થઈ જશે. અહીંયા d of y by x into sin y by x છેદમાં cos y by x is equals to d
of xy chidma xy. Yes, so you go through to r 10 y by x into d of y by x is equals to d of xy chidma xy. હવે અહીંયા પર જોઈએ તો યસ બને બને સંકલન સંકલન કોને સાપેક્ષ છે y by x ને યસ અહીંયા ચલ કયો છે y by x એટલે જે રીતે આપણે 10x dx log mod sec x લખીએ છીએ ને એ જ રીતે 10y by x dy by x યસ આ બંને સેમ છે બંને t સમજો તો 10t into delta dt તો યસ log mod sec t તો યસ એના પ્રમાણે log mod sec y by x એ જ રીતે અહીંયા xy upon xy એટલે યસ અહીંયા જે સંકલન છે એ xy ને સાપેક્ષ થશે ને યસ ચલ બી xy એટલે જે રીતે આપણે dx by x તો dt by t log mod t આ બંને જો તમને t સમજશો તો dt by t થયું log mod x by y x into y તો યસ અહીંયા આ જ વસ્તુ કરવાની છે બંને બાજુ સંકલન કરતા 10 y by x d y by x is equals to integration d of xy shape xy yes and yeah log mod sec y by x is equals to log mod xy plus log mod c that's it tomorrow job I will go and yeah log mod sec y by x shape xy is equals to log mod c yes and yeah બંને બાજુથી sec y by x છેદમાં xy is equals to mod c1 આપ યસ માટે sec y by x છેદમાં xy is equals to plus or minus c1 1 upon cos y by x into xy is equals to plus or minus c1 xy cos y by x is equals to plus or minus 1 upon c1 xy cos y by x is equals to c આ તમારો ઉકેલ તો જસ્ટ આ રીતે તમે દાખલો કરી શકો યસ આગળની કમ્પેરિઝનમાં ખૂબ ધ્યાન દાખલો થશે પણ યસ આ સ્ટ્રાઇક થવું જોઈએ ઓકે અહીંયા વાય બાય એક્સ વાળો પદ છે અને યસ અહીંયા ડી ઓફ વાય બાય એક્સ ગોઠવાય એવું છે અહીંયા x into y વાળું પદ છે તો યસ અહીંયા x into y by x વાળું તો આ બધું આવી જશે યસ x into y વાળું છે તો યસ યુ કેન જસ્ટ ગો ફોર ધેટ થિંગ ને અહીંયા છેદમાં x into y આવી પણ જાય છે યસ અહીંયા આ સમજવાનું છે આપણે જેવી રીતે x ને સાપેક્ષ વિકલન કરીએ તો બધા x ના વિકલન જે વિધેયો આવે છે અહીંયા સોરી x ને સાપેક્ષ આપણે સંકલન કરીએ તો બધા જ x વાળા તો અહીંયા આ કિસ્સામાં y by x નો સાપે સંકલિત છે ને બધા y by x વાળા છે યસ એઝ ઇફ આ x છે તો તમે લઈ શકો છો ને યસ જમણી બાજુ યસ આપણા પાસે x ઇન્ટુ y ને સાપેક્ષ સંકલિત છે ને જે બધા ચલો છે x ઇન્ટુ y એ એઝ ઇફ x પ્રમાણે જે કરતા હોઈએ છે પ્રમાણે લઈને તમે આ વસ્તુ લખી શકો યસ આ તમને મેં તમને આગળ બી બતાવ્યું છે એક હિન્ટ તમને આપી છે તો એના પ્રમાણે યસ આ કરતા પહેલા મેં તમને આ વસ્તુ સમજાવી છે ધીસ ફોર્માલિટી ઇઝ નેસેસરી જયારે જયારે આવા પહેલું દેખાય ને ત્યારે તમે યસ આનો સમજદારી પૂર્વક ઉપયોગ કરો તો યસ સારી રીતે આ દાખલાઓ કરી શકો છો ઓકે તો અહીંયા છે ને જેટલા પ્રકરણના ઉદાહરણો સિલેબસમાં છે ઓકે એકચ્યુઅલી સિલેબસમાં ઘણા બધા પ્રકરણના ઉદાહરણો બી લોકોએ કાઢી નાખ્યા છે પણ યસ મારી દ્રષ્ટિએ તમને બતાવવા યોગ્ય લાગે અમે બધા જ મેં લીધા છે હવે આપણા પાસે પ્રકરણ ઉદાહરણ એ બાકી રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું આજે હું તમને તમારું હોમવર્ક આપી દઉં યસ પ્રકરણ સ્વાધ્યાયના બી પહેલો બીજો દાખલો તમારે કરવાનો છે કારણ કે એમાં ફક્ત કક્ષા અને પરિમાણ વાળું છે અને સ્વાધ્યાય 9.5 ના જેટલા દાખલા બાકી છે એ એટલે કે યસ અહીંયા હોમવર્ક લખું તો આજનું સ્વાધ્યાય 9.5 માં યસ આપણે 13મો મેં બતાવ્યો 14, 16, 17 અને સ્વાધ્યાય 9 એટલે કે પ્રકરણ સ્વાધ્યાય 9 માં પહેલો ને બીજો યસ
पहलो तमारी कक्षा ने परिमाण नो छे ए तमे करी शकशो। बीजू चोक्कस विधेय आपेल विकल समीकरण नो उकेल छे ए आपणे बतावानो छे। जे आपणे 9.1 ने 9.2 मां जे दाखला कर्या छे ए ज वस्तु छे पहेलाने बीजा दाखलामां स्वाध्याय 9 मां ए तमारे स्टार्ट करी देवानो छे। नेक्स्ट लेक्चर मां प्रकरण स्वाध्यायना दाखलाओ होमवर्क कम्पलसरी करवानुं छे। सबमिट सरनाम मोबाइल पर करावानो छे, मोबाइल नंबर पर करावानो छे। ओके यस भणता रहो अने सारी रीते भणता रहो। यस हवे एक्जाम नजीक आवी रही छे। ओके एटलुं ज।